વલસાડ જિલ્લાની ધરમપુર વિધાનસભા બેઠક ઉપર બીજેપીના વર્તમાન ધારાસભ્યએ ફરી એક વખત ઉમેદવારી નોંધાવી હતી. ધરમપુર શહેરના સંભળી ચોકની પ્રાંત અધિકારીની કચેરી સુધી ભારતીય જનતા પાર્ટી કાર્યકરો સાથે રેલી આકારે પ્રાંત અધિકારી સુધી પહોંચી. ધરમપુર વિધાનસભા બેઠકના ચૂંટણી અધિકારી સમક્ષ વિધાનસભાની બેઠક ઉપર ઉમેદવારીની નોંધાવી હતી. વલસાડ જિલ્લાની ધરમપુર વિધાનસભા બેઠક ઉપર બીજેપીના ઉમેદવાર અરવિંદ પટેલ આજ રોજ ઉમેદવારી નોંધાવી હતી. ધરમપુર શહેરના સંભળી ચોક ખાતે એક ભવ્ય સભાને સંબોધી હતી, જેમાં રાજ્ય નાણામંત્રી જીતુભાઈ ચૌધરી, જિલ્લા પ્રમુખ હેમંત કંસારીની આગેવાનીમાં ધરમપુર શહેરમાં શક્તિ પ્રદર્શન સાથે ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું. ધરમપુર વિધાનસભામાં ચૂંટણી અધિકારીને ધરમપુર બેઠક ઉપરની અરવિંદ પટેલ ઉમેદવારી નોંધાવી હતી. ભારતીય જનતા પાર્ટીના પરિવાર સાથે અમે આ ફોર્મ ખૂબ ઉત્સાહથી અમારા કાર્યકર્તાઓ દ્વારા ભરવામાં આવ્યું છે અને મને સંપૂર્ણ વિશ્વાસ છે કે અમારો એક એક કાર્યકર્તા એનો એક એક બૂથ જીતવા માટે કટિબદ્ધ છે અને આ વિધાનસભા અમે ભવ્ય લીડથી આ જીતીશું એમાં કોઈ શંકાને સ્થાન નથી. વિકાસના મુદ્દા પર જઈશું. વડાપ્રધાન નરેન્દ્રભાઈ દ્વારા જે આદિવાસી વિસ્તારમાં જે રીતે સેવાળાના લોકો સુધી અનેક યોજનાઓ કરી છે અને આવનારા દિવસોમાં પણ આદિવાસીઓ માટે અમારી ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા જે વિકાસ માટેના જે બજેટમાં જોગવાઈ કરી છે અને ખૂબ વિકાસ થયો છે એ મુદ્દા પર જ અમે આ ચૂંટણી લડીશું. એ બધા રાજકીય રીતે થતા હોય છે, પરંતુ અમારી ભારતીય જનતા પાર્ટીની સરકાર એ વિકાસને વરેલી સરકાર છે અને એ વિકાસના મુદ્દા પર જ અમારી ભારતીય જનતા પાર્ટી આ ચૂંટણી લડશે. અમે 2017ની ચૂંટણી વખતે 22,000 કરતાં વધારે મતોથી જીતેલા અને તે પછી અમે છેલ્લા 5 વર્ષમાં આ વિસ્તારમાં જે વિકાસ કર્યો છે અને લોકો સાથેના જે અમે સંપર્ક રાખ્યો છે અને અમારો ભારતીય જનતા પાર્ટીમાં પ્રદેશ પ્રમુખ માન્ય સીરાર પાટીલ સાહેબ દ્વારા અમારા બૂથ લેવલનું પેજ કમિટી સુધીનું અમારું સંગઠન છે એ જોતા અમે આ સીટ 50,000 કરતાં પણ વધુ મતથી જીતીશું. બ્યુરો રિપોર્ટ, સત્યડે ન્યૂઝ. જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો, અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. સત્યડે.com આઝાદી સમાચારોની.